પારડી દમણી ઝાપા હાઈવે પર મુંબઈ જતા પરિવારની કારને કન્ટેનરે ટક્કર મારતા કારને ભારે નુકસાન. પારડી દમણી ઝાપા હાઈવે પર વલસાડથી મુંબઈ જતા પરિવારની કારને કન્ટેનર ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. વલસાડ પાનેરા પારડી ખાતે રહેતા દીપેન હિતેન્દ્ર છોવાલા અને તેમના પિતા હિતેન્દ્ર દોલતરાય છોવાલા તેમજ માતા બિંદુબેન તથા મામા ચેતન ભીખુભાઈ અને મામી મનીષાબેન સાથે મુંબઈ મીરા રોડ ખાતે જવા માટે હોન્ડા અમેઝ કાર નંબર GJ15CB4473 લઈને નીકળ્યા હતા. તે દરમિયાન પારડી દમણી ઝાપા નેશનલ હાઈવે નંબર 48 ઉપર કન્ટેનર નંબર HR842147ના ચાલક કેદાર દેવનારાયણ યાદવ રહેવાસી ઝારખંડે કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. કારના ડાબી સાઈડે બંને દરવાજા તેમજ પાછળના ભાગે ભારે નુકસાન પહોંચ્યું હતું. જોકે ઘટનામાં પરિવારના તમામ સભ્યોનો આબાદ બચાવ થયો હતો. સમગ્ર મામલે કાર ચાલક દીપેનભાઈએ પારડી પોલીસ મથકે કન્ટેનર ચાલક કેદાર યાદવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.